સામાન્ય જ્ઞાન. તો બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાર્ટ 2 ભણીશું. તો તમારે ચોપડી કાઢો જોઈએ. હા, હવે એમાં પાર્ટ 2 જુઓ. શું નામ લખ્યું છે? ખાવા પીવાની વસ્તુઓ. તો બાળ મિત્રો, ખાવા પીવાની વસ્તુમાં ઉપર જો તમે શું લખેલી છે સૂચના, વાંચો. જે ખાવા પીવાની વસ્તુના નામ લખેલા છે અને નીચે જે ચિત્રો આપેલા છે, એ ચિત્રો ઓળખી એની બાજુમાં એનું નામ લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા શેનું ચિત્ર છે? રોટલીનું. હા, તો રોટલી બરાબર. પછી રોટલી શેમાંથી બને ખબર છે? ઘઉંમાંથી. અને ઘઉંને શું કહેવાય? અનાજ. તો રોટલી ગોળ હોય ને, મમ્મી તમારા બધાના મમ્મી રોટલી બનાવે એ ગોળ હોય. તો આજે આપણે રોટલીનું ગીત ગાઈએ. તમારા મમ્મીની રોટલી અને પપ્પાનો રૂપિયો. ગોળ 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 ગોળ, મમ્મીની રોટલી ગોળ, પપ્પાનો રૂપિયો ગોળ, લાલાજીની પગડી ગોળ. છે ને ગીત, મજા આવી? સરસ. ચાલો ત્યારબાદ આવે છે ભાત. જો તમારી ચોપડીમાં છે ને, હા, ભાત એટલે કે ચોખા. તો ચોખા પણ બાળ મિત્રો એક અનાજ છે. તો ચોખામાંથી ઘણી બધી વસ્તુ બને છે. ઇડલી બને, ઢોસા બને, બને ને ચકરી બને, ઘણી બધી વાનગીઓ ચોખામાંથી બને છે. ત્યારબાદ આવે છે માખણ. હા, મોઢામાં પાણી આવ્યું ને બધાને માખણ જોઈને. અચ્છા, મને કયો જોઈએ માખણ સૌથી વધારે કોને ભાવે? હમણાં જ ભગવાનનો જન્મદિવસ ગયો. હા, કાનુડાને. કાનુડાને માખણ બહુ જ ભાવે. તો માખણ શેમાંથી બને? દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ અને છાશમાંથી માખણ. વેરી ગુડ. હવે બાળ મિત્રો આવે છે બિસ્કિટ. તો અહીંયા આપણે લખ્યું છે બિસ્કિટ બરાબર. તો બિસ્કિટ ગોળ હોય, ચોરસ હોય, ક્રીમ વાળા હોય, બરાબર છે, ચોકલેટ વાળા હોય, કેક બિસ્કિટ હોય, કેટલીક અવનવી જાતના બિસ્કિટ આપણને ખાઈએ છીએ. અને નાના બાળકોને બિસ્કિટ તો બહુ જ ભાવે, બરાબર. તો બાળ મિત્રો હવે શેનું ચિત્ર છે? દાળ. હા, દાળનું ચિત્ર છે. તો દાળ એક કઠોળ છે બાળ મિત્રો. અને દાળ એક જાતની ન હોય, કેટલી બધી જાતની દાળ આવે છે. મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, બરાબર. તો દાળ એક કઠોળ છે. ત્યારબાદ બાળકો એક સ્વીટ છે. શું નામ છે? કયો જોઈએ ચિત્ર જોઈને? હા, ગુલાબજાંબુ. શું છે? ગુલાબજાંબુ. તમે બધા નાના નાના બાળકો, તમારા બધાના ગાલ ગુલાબજાંબુ જેવા જ છે, છે ને? હા, ચલો હવે બાજુમાં ચિત્ર જોવો જોઈએ. લાડુ. લાડુ શેમાંથી બને? ઘઉંમાંથી બને ને, ઘઉંના લોટમાંથી લાડુ બને. અત્યારે ગણપતિ પૂજા ચાલી રહી છે, તો લાડવા આપણે ગણપતિને ધરીએ, બરાબર ને? તો તમે બધા પણ લાડવા ખાતા હશો. હવે આ ચિત્ર છે દૂધનું. તો બાળ મિત્રો અહીંયા એક બોટલ દોરેલી છે અને ગ્લાસ પણ છે. તમને એમ થશે બોટલ, તો પેલા છે ને બોટલમાં પણ દૂધ આવતું. હજી ઘણા ઠેકાણે બોટલની અંદર દૂધનું પેકિંગ આવે છે, બરાબર. અને અત્યારે કોથળીમાં પણ દૂધ આવે છે. ઘણા ગોવાળિયા દૂધ દેવા નીકળે છે, બરાબર છે ને? હા. ત્યારબાદ ચિત્ર છે બ્રેડ. તો બાળ મિત્રો બ્રેડ છે ને મેંદામાંથી પણ બને, ઘઉંમાંથી બને, બ્રાઉન બ્રેડ હોય. અને બ્રેડમાંથી કેટલી અવનવી વસ્તુઓ બને છે, બને છે ને? પીઝા ને, બર્ગર ને, સેન્ડવીચ ને, આવું બધાને બહુ ભાવે, બરાબર ને? હવે છે ઇડલી. તો બાળ મિત્રો મેં તમને હમણાં જ કહ્યું ચોખામાંથી ઇડલી પણ બને, તો આ એ જ ઇડલી છે, બરાબર. હવે શું આવ્યું? આઈસ્ક્રીમ. અરે વાહ, આઈસ્ક્રીમ તો બહુ જ ભાવે, ભાવે ને બધાને? તો આઈસ્ક્રીમ કેવો હોય? ગરમ હોય ના? ના, આઈસ્ક્રીમ એકદમ ઠંડો હોય. આઈસ્ક્રીમની કેન્ડી હોય, આઈસ્ક્રીમ કપમાં મળે, આઈસ્ક્રીમના પેકિંગ આવે, અને આઈસ્ક્રીમ ઠંડો ઠંડો અને મીઠો મીઠો હોય. ત્યારબાદ બાળકો શેનું ચિત્ર છે? ઈંડાનું. તો બાળ મિત્રો ઈંડામાંથી વિટામિન ઈ મળે. ઘણા લોકો ઈંડા ખાય છે, તો ઈંડામાંથી વિટામિન ઈ મળે. તો બાળ મિત્રો આજે આપણે પાર્ટ 2માં ખાવા પીવાની વસ્તુ વિશે માહિતી મેળવી. તો ચાલો હવે પાછા આવતા વિડીયોમાં ફરી મળીશું. જય ભારત, જય હિન્દ.